नमस्कार विद्यार्थी मित्रों, फरी एक વખત सरस्वती ग्रुप ઓફ એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે નવા ચેપ્ટર ની શરૂઆત કરવાની છે, એટલે કે ચેપ્ટર નંબર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ. તો હવે જો બાળકોમાં ક્ષેત્રફળ શબ્દ જે છે, બરાબર એક એક તમે સાંભળો એવું લાગે છે. ચેપ્ટર નું નામ શું છે? क्षेत्रफल अने परिमिति. जो खास समझ जो, अबे आप क्षेत्रफल जैसे बात कोई आपने अगला चैप्टर में आए थे कि चैप्टर 14 में कौन भनी गया, याद करो. लंबाई, पौड़ाई, ऊंचाई मापता मापता ने इज वस्तु पाछी यहीं आवे छे. जो हमने आपने चैप्टर ना दाखला गणवानी शुरुआत करी छु, એટલે એ વસ્તુ અહીં પાછી આવીને ઊભી રહેશે. તો આ વસ્તુ તો તમને આવડે છે ચેપ્ટરમાં. તો કે બીજું વૈધું શું? એક વસ્તુ પરિમિતિ, આ તમારે શીખવાની થાશે. તો પ્રશ્ન તમને એમ થાય કે ભાઈ પરિમિતિ વર્ડ શું છે? તો એક્ચ્યુઅલીમાં અત્યારે તમને હું આ પરિમિતિ નથી શીખવાડતો, કારણ તો કે આ ચેપ્ટર બે ભાગમાં છે. પહેલા બધું ક્ષેત્રફળનું આવશે, પછી પરિમિતિનું આવશે. ઓકે, તો પરિમિતિ આવશે ત્યારે હું તમને કહીશ કે પરિમિતિ એટલે શું અને એને તમે કઈ રીતે માપી શકો, એના દાખલા કઈ રીતે ગણવાના. સાવ સેલા છે, માં કાંઈ અઘરું નથી. અત્યારે પેલો પોર્શન ક્ષેત્રફળનો છે બધોય, તો આપણે ક્ષેત્રફળ ઉપર જઈએ. તો ચાલો હું અત્યારે ખાલી બોર્ડમાં રાખું છું ઓન્લી ક્ષેત્રફળ, પછી આવશે ઓન્લી પરિમિતિ. જ્યારે પરિમિતિનો પોર્શન આવશે ત્યારે હવે ક્ષેત્રફળ એટલે તો કે દાખલા તરીકે મારે આ બોર્ડ છે, આ બોર્ડ વ્હાઇટ બોર્ડ, એનું ક્ષેત્રફળ માપવું હોય તો મતલબ કે એને કેટલી જગ્યા રોકેલી છે, કેટલા જગ્યામાં એ બોર્ડ છે, તો કે કાંઈ નહીં, એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ માપી લ્યો, એટલે એ શું આવી ગયું? એનું ક્ષેત્રફળ. બે વસ્તુ હોય તો બે વસ્તુ માપી લેવાની, આમ કેટલું છે ને આમ કેટલું છે માપી લ્યો એટલે ખબર પડી જાય. ક્ષેત્રફળ આવી ગયું કેટલી જગ્યા રોકે છે. હવે દાખલા તરીકે મારે આ માર્કર નું ક્ષેત્રફળ આમ માપવું હોય તો કે આમ કેટલું છે, આ ઊભું કેટલું છે, ઈ માર્કર નું ક્ષેત્રફળ. બે માર્કર નું માપવું હોય તો બે ની આમ કેટલી જગ્યા રોકી લંબાઈમાં અને પહોળાઈમાં કેટલી જગ્યા રોકી, લંબાઈમાં પહોળાઈમાં કેટલી જગ્યા રોકી, એનું ક્ષેત્રફળ. બસ ઈ જ વસ્તુ આ ક્ષેત્રફળમાં પણ કરવાની છે. ચાલો જો પેલું તમારી સ્વાધ્યાય પોથીમાં જે પેલો દાખલો છે એની રકમ વાંચો. શું કીધું છે જો, કે નીચે આપેલા આકારોની જોડીઓમાં, અહીં તમને બે આકાર આવ્યા છે એટલે એક જોડી થઈ, કોનું ક્ષેત્રફળ વધારે છે તે શોધો અને જણાવો. તો વધારે છે એ આપણે જાણવું હોય તો એના માટે પહેલા બેયના ક્ષેત્રફળ શોધવા પડે, પછી ખબર પડે કોનું વધારે છે અને કોનું ઓછું. ડન. ચાલો પહેલા આપણે એ એનું ક્ષેત્રફળ શોધીએ આના માટે, બરાબર એ આકૃતિ માટે. ક્ષેત્રફળ બરાબર બે વસ્તુ આપી છે, લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ કેટલી છે આવી જો 6, પહોળાઈ કેટલી છે ઈ પણ 6, 6 6 36 ચોરસ સેમી, ચોરસ છે ને આ. ચાલો એનું ક્ષેત્રફળ મને મળી ગયું એ આકૃતિ 36. તો હજી આપણે બી આકૃતિનું શોધવું પડે. ચાલો શોધીએ બી આકૃતિ માટે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે જો, તો કે 6 આપેલી છે, પહોળાઈ કેટલી છે જો 7 આપેલી છે, 6 7 42 ચોરસ સેમી. આ બી માટે મેં, ચાલો ખાલી બેયનું ક્ષેત્રફળ શોધવાનું નથી, એ તો ખબર પડી ગઈ, પણ આપણે એ શોધવાનું છે કે કોનું વધારે છે. તો હવે ખબર પડી જાય, કાં તો કે બેયના ક્ષેત્રફળ આપણે શોધી લીધા, 36 વધારે કે 42 વધારે, 42 વધારે. તો અહીં લખવાનું આકૃતિ બી નું
क्षेत्रफळ वधारे छे। આપણને એક પ્રશ્ન પણ પૂછેલો હતો કોનું ક્ષેત્રફળ વધારે છે તો એ ખબર ક્યારે પડે? પહેલા તમને બેયના ક્ષેત્રફળની ખબર હોય તો ખબર પડે। તો બેયનું ક્ષેત્રફળ આપણે શોધી લીધું, એમાંથી ખબર પડી કે ભાઈ બી આકૃતિ જે છે એનું ક્ષેત્રફળ વધારે છે। કેટલું? તો કે 42 ચોરસ સેમી। ડન, બસ આ જ વસ્તુ ક્ષેત્રફળના પોર્શનમાં કરવાની છે, આપણે આગલા ચેપ્ટરમાં કરી ગયા હતા। ડન, આ સાવ સહેલું છે। ઓકે ચાલો, આ બધા જેટલા બે દાખલા લખેલા છે આ લાઈન તમારી સ્વાધ્યાય પોથીમાં જે જગ્યા આપેલી છે બાળકો એમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો। હવે એવી જ રીતના બાળકો બીજો દાખલો આપેલો છે, જો એમાં પણ સેમ એઝ ઇટ ઇઝ ઈજ વસ્તુ કરવાની છે। કોનું ક્ષેત્રફળ વધારે એ જાણવાનું છે। એમાં પણ બે આકૃતિ છે, આકૃતિ A આકૃતિ B। એમાંય જો બે લંબાઈ પહોળાઈના માપ આપેલા છે, બેયનો ખાલી સિમ્પલ શું કરવાનું, ગુણાકાર। ચાલો પહેલા આપણે આકૃતિ A માટે જોઈએ, બરાબર? એ લખું છું આકૃતિ A માટે। ક્ષેત્રફળ બરાબર લંબાઈ એને ગુણ્યા પહોળાઈ, 5 × 8, 8 × 5 = 40 40 થાય। ચાલો એક આકૃતિનું ક્ષેત્રફળ મળી ગયું। બીજી આકૃતિનું શોધવા માટે તો કે આકૃતિ બી માટે ક્ષેત્રફળ બરાબર એક જ વસ્તુ કરવાની છે, ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ પહોળાઈ તમને આપેલી જ છે 4 × 9, 9 × 4 = 36 ચોરસ સેમી। હવે તો ડિફરન્સ બેયનો ખબર પડી જ જાય, કોણ વધુ છે, જો 36 વધુ કે 40 વધુ? યસ, 40 શું થાય, વધુ થાય, અને જવાબ શું આવશે, આકૃતિ A નું ક્ષેત્રફળ વધુ છે। આકૃતિ A નું ક્ષેત્રફળ વધારે છે, અને કેટલું? તો કે 40 ચોરસ સેમી, 36 કરતા 40 મોટા થાય છે। ડન, સાવ ઈઝી છે। ચાલો આ પણ બાળકો તમારી સ્વાધ્યાય પોથીમાં નોટ ડાઉન કરી લ્યો। ઓકે બાળકો, આપણે પહેલા દાખલાનો દાખલા નંબર પહેલો અને બીજો એનું ક્ષેત્રફળ માપી લીધું। તો એવી જ રીતના જો તમારી સ્વાધ્યાય પોથીમાં દાખલો ત્રીજો અને ચોથો આપેલો છે, પહેલા દાખલાના ત્રીજા ચોથા, એમાં પણ બે બે આકૃતિ છે, એમાં પણ લંબાઈ પહોળાઈ આપેલી છે, તો ખાલી તમારે શું કરવાનું છે, સિમ્પલ બેયનો ગુણાકાર।
અને એ ગુણાકાર કરીને એમાંથી કોણ વધુ છે એ તમારે જણાવવાનું છે. તો એ તમને આવડી જાય બરાબર. જે આપણે બે દાખલા વેરા એ જ મેથડનો ત્રીજો જોતો, ખાલી ગુણાકાર બેયનો, પછી કોણ વધુ છે જણાવી દેવાનું. ડન. તો એ બે દાખલા તમારે જાતે કરવાના છે. હવે આપણે બાળકો સ્ટાર્ટ કરવાનું છે મસ્ત દાખલો, એટલે કે દાખલા નંબર 2. ઓકે, તો પહેલા તમે તમારી સ્વાધ્યાય પોથીમાં નોટ ડાઉન કરી લેજો. હવે બાળકો ત્રીજો દાખલો બહુ મસ્ત છે અને સાવ સહેલો છે, પણ થોડું ધ્યાન તમારે અહીંયા રાખવું પડશે. જો ત્રીજા દાખલામાં રકમ શું છે પાછો, કે સૂચના મુજબ કરો. હવે સૂચનામાં શું છે, ઇન્સ્ટ્રક્શનમાં, તો જો તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 137 એમાં આવું એક ચોરસ આપ્યું છે અને અહીંયા એક ટિકિટ છે. આ શું છે, આકૃતિ નથી દોરી, આ ટિકિટ છે. આપણે જે પોસ્ટમાં ટિકિટ હોય ને, ક્યાંય પણ જગ્યાએ તમારે કોઈ પણ પોસ્ટ કરવી હોય વસ્તુ, બરાબર, જનરલી મોટા ભાગે કંકોત્રી હોય ને, કંકોત્રી એમાં તમે જો માથે ટિકિટ મારેલી આવતી હોય, તો આ ટિકિટ છે, બીજું કઈ નથી. જો એ લખ્યું છે ભારત ઇન્ડિયા, એ આકૃતિ દોરેલી છે આવું. હવે ઈ આપણને આ ચોરસમાં એક ટિકિટ આપેલી છે, બસ ખાલી એટલું જ છે. પછી તો કે બીજું કઈ નહીં, ટિકિટ આપી દીધી. હવે એના ઉપરથી આપણને પ્રશ્નો પૂછેલા છે, ત્રણ પ્રશ્નો. જો એમાં પહેલો પ્રશ્ન શું છે, કે આ લંબચોરસને ઢાંકવા ચાર ચોરસ સેમી ક્ષેત્રફળ ધરાવતી કેટલી ટિકિટોની જરૂર પડે. તો પહેલા તો બાળકો તમને ઈ ખબર હોવી જોઈએ કે આ જે લંબચોરસ છે બરાબર એનું ક્ષેત્રફળ કેટલું છે આખા લંબચોરસનું. ઓકે, ચાલો માપીએ, તમે મારી જેમ માપતા જાઓ. પેલા એક સ્કેલ લ્યો વ્યવસ્થિત, બરાબર. હવે માપતા તો તમને આવડે જ છે, આપણે આગલા ચેપ્ટરમાં માપતા શીખવાડ્યું હતું જ. ચાલો જીરો આવે એવી રીતના અહીંયા રાખો, અહીંયા આકૃતિ સ્ટાર્ટ થઈ ને અહીંયા કેક કેટલા આવે છે એ જોવો. ચાલો મારે 12 આવ્યા, તમારે 12 આવવા જોઈએ, 12 થી થોડું એવું આગળ પાછળ હશે તો ચાલશે. આવી રીતના સ્કેલ રાખવાની, આકૃતિ સ્ટાર્ટ થઈ ને અહીંયા 0, બરાબર. હવે આ તમને માપતા તો આવડે જ છે, અહીંયા કેટલા આવ્યા જો આકૃતિ પૂરી થઈ અહીંયા, તો કે 12 માપ આવ્યું, 12 ની આગળ પાછળ હશે કંઈક. ઓકે ચાલો, ઈ 12 થઈ ગયું. હવે ઊભું માપો, લંબાઈ માપો, આ સાઈડ માપો. ચાલો સેમ એ જ રીતના લીટી છે અહીંયા 0 રાખો, અહીંયા નીચે જુઓ કેટલા આવે છે, તો કે 0 1 2 3 4 5 6 7, 8 થી થોડું આગળ પાછળ આવશે જો આવી રીતના, ઓલું 12 અને ઓલું 8, તો 12 × 8 આ લંબચોરસનું ક્ષેત્રફળ ખબર પડી છે. 12 × 8 આ લંબચોરસનું, જો અંદર લખું છું, આપેલ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળે. તો કે આમાં કઈ નહીં, આપણને અત્યાર સુધી આપણે આગલા દાખલા ગણ્યા બાળકો, બરાબર, એમાં તમને લંબાઈ પહોળાઈ આપી દેતા હતા, આમાં નથી આવી. તો કે કઈ વાંધો નહીં, આપણે સ્કેલની મદદથી શોધી લીધી કેટલું આવ્યું, 12 × 8, 12 ઠા તો કે 96 ચોરસ સેમી. ચાલો હવે આના ઉપરથી બાકીના બધે જવાબ આપણને મળતા જશે, કેટલું આવ્યું, 96 ચોરસ સેમી. હવે પેલો પ્રશ્ન વાંચો, શું કીધો છે, જો આ લંબચોરસને ઢાંકવા ચાર ચોરસ સેમી ધરાવતા કેટલી ટિકિટોની જરૂર પડે. હવે એક બાજુ 4 હોય તો એવા ચારેય બાજુ 4 હોય, બરાબર, તો ચોકે ચોકે 16, લંબાઈ 4 હોય તો એની પહોળાઈ 4 હોય ને, ચોકે ચોકે 16. હવે 16 માં તમે આવીને જાઓ બાળકો, તો ક્યારે 96 આવે, તો કે 16 × 6 = 96 થાય, 16 × 6 = 96. એટલે તમારે આખું લંબચોરસ, પેલો પ્રશ્ન શું કહે છે, કે તમારે આખું લંબચોરસ ઢાંકવું છે, તમારી પાસે એક એવી ટિકિટ છે કે એનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે. તો આમ 4 હોય તો આમે 4 હોય, એટલે ચોકે ચોકે 16, બરાબર, ટોટલ 96 છે, તો 16 વાળી એવી કેટલી ટિકિટની જરૂર પડે, તો કે 16 16 2 32 16 3 48, એમ થયું, બરાબર. 3 થઈ એટલે અડધું ઢકાઈ ગયું,
એવી રીતના બીજી ત્રણ નીચે રાખો 4 5 અને 6 એટલે 16 6 96 તો કેટલી ટિકિટની જરૂર પડે 6 ટિકિટની જરૂર પડે જો પહેલો પ્રશ્નનો જવાબ લખું તો તમે પણ લખી લેજો આ લંબચોરસને ઢાંકવા चार सेमी क्षेत्रफल धरावती छ टिकिटोनी जरूर पड़े चलो आ बीजा नो जवाब पहला नो जवाब कितनी टिकिटनी जरूर पड़े छ केम छ तो के चार चार आयु तू चार चार सोल બરાબર ટોટલ 96 છે 16 6 96 આવી રીતે નામ લખી રાખવાનું અહીં લખો એ તો 16 6 96 એટલે આ 6 આવ્યું આ 16 શું કામ આવ્યું આ 4 આવ્યું તો 4 લંબાઈ 4 પહોળાઈ બરાબર ચાલો બીજું જો આ લંબચોરસને ઢાંકવા 2 સેમી ગુણ્યા 3 સેમી શું એ પૂછે 2 સેમી ગુણ્યા 3 સેમી માપ ધરાવતી કેટલી ટિકિટોની જરૂર પડે 3 2 6 બરાબર તો હવે 6 આવી લે જાવ 6 ના ઘડિયામાં ક્યારે 96 આવે તો કે 6 16 96 આવે આ 16 6 96 તો 6 16 96 જવાબ તો એક જ આવે 2 3 6 કરો કે 3 2 6 કરો જવાબ 6 જ આવે તો અહીંયા કેટલી ટિકિટની જરૂર પડશે 6 નહીં 16 કાં તો કે 6 તો આપણને રકમ જ આપેલ છે 2 3 6 તો હવે તમારે 96 સુધી જવાનું છે 3 સેમી માપ ધરાવતી 16 ટિકિટોની જરૂર પડે કેમ 16 તો કઈ લખી નાખવાનું 6 16 96 16 માંથી રાઉન્ડ પર નાખવાનું તમને યાદ આવે અહીંયા 6 માંથી રાઉન્ડ પર નાખવાનું શું કામ 6 આવ્યા તમને ખબર પડે અહીં શું કામ 16 આવ્યા તમને ખબર પડે 3 2 6 થાય ઓકે 96 કરવા છે એટલે 16 વેરી ઈઝી ચાલો ત્રીજું જો આ લંબચોરસને ઢાંકવા 4 સેમી ગુણ્યા 3 સેમી 4 3 12 ચાલો 12 નો ઘડિયો બોલતા જાવ તો કે 12 8 96 અહીં આપણે કઈ રીતે જોય 12 8 96 તો 12 આવી આ જવાબ આવી જ ને મારો ડાયરેક્ટ ખબર પડી જાય 4 3 12 હવે 12 ના ઘડિયામાં ક્યારે 96 આવે તો કે 12 8 96 તો કેટલી ટિકિટની જરૂર પડે 8 ટિકિટની કારણ તો કે 12 8 96 થયા અહીંયા શું થયું 16 6 96 થયા એટલે 6 ટિકિટ અહીંયા 6 16 96 થયા હતા એટલે 16 ટિકિટ કારણ કે 6 આપણને આપેલા જ હતા અહીંયા 16 આપેલા જ હતા ઓકે ચાલો તો ત્રીજામાં શું જવાબ આવશે આ લંબચોરસને ઢાંકવા 4 સેમી એને ગુણ્યા 3 સેમી માપ ધરાવતી 8 ટિકિટોની જરૂર પડે કેમ 8 તો કે કૌંસમાં લગ્ન ખોલો તમને ખબર પડે 4 3 12 12 8 કરો ત્યારે 96 આવે આપણે તો હરીફરી 96 આવવાનું છે બધાયમાં જો 96 આવ્યા તા તો કે આ માપ આપણને 96 છે એટલે આપણે હરીફરી 96 જ આવવું પડે ઈ માપ આપણે માંગ્યું તો એ કેટલું થયું લંબાઈ પહોળાઈમાં 96 થયું સ્કેલ ની મદદથી વ્યવસ્થિત તો હવે પ્રશ્ન ગમે એટલે કોઈ આપણે એને 96 જવાબ પહોંચાડવાનો સાવ સિમ્પલ ખબર પડી ગઈ હજી એકવાર રિવિઝન કરાવી દઉં શું તો કે પહેલા આપ્યું હતું 4 4 4 16 જો બીજા અને ત્રીજા પ્રશ્નમાં અને પહેલા પ્રશ્નમાં ફેર છે જો બાળકો પહેલા પ્રશ્નમાં એક જ માપ આપ્યું છે તો બીજું આપણે ધારી લેવાનું એટલું જ હોય આવું આપણે ચેપ્ટર 14 માં ભણી ગયા હતા
ઓકે ચાર આપ્યું છે તો 4 4 16 ચાલો 16 થયા લેવાના છે 96 ક્યારે થાય 6 લ્યો તો એટલે 6 જવાબ બે વસ્તુ એવી છે 3 2 6 6 માં 96 ક્યારે થાય તો કે 16 મૂકો ત્યારે ગુણ્યા 16 કરો 4 3 12 ક્યારે 96 થાય તો કે એને ગુણ્યા 8 કરો તો તો 8 જવાબ 26 જી એટલે અહીંયા તમારો બાળકો બીજો દાખલો જે છે એ પણ કમ્પ્લીટ થઈ ગયો ઓકે ચાલો અમાર તમારે જે આ ક્ષેત્રફળ છે તમે આકૃતિમાં વચેટ લખનારજો એટલે ચાલશે કારણ કે એની જગ્યા તમને આપેલી નથી બરાબર અને બાકીના ત્રણેય ત્રણ જવાબ છે એ આવી રીતના પણ લખી નાખજો અને કૌંસમાં આ પણ લખી નાખજો એટલે તમને ખબર પડે શું કામ જવાબ આવ્યા અને જે મેં રાઉન્ડ કરેલા છે બાળકો ત્યાં તમે રાઉન્ડ એ કરજો એટલે તમને ખબર પડે કે આ જવાબ આવ્યા તો ઈ આ કારણોથી જવાબ આવ્યા છે ઓકે ચાલો આટલું નોટ ડાઉન કરી લ્યો ઓકે બાળકો તો આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ હજી આપણે કયો પોર્શન ચાલે છે તો કે ક્ષેત્રફળનો પોર્શન જ ચાલે છે અને સાવ સેરો છે બરાબર તમને આવડી ગયો અને આની અમુક વસ્તુ તો આપણે આગળ પણ કરી ગયા છે એટલે આમાં નવું કાંઈ નથી ખાલી ગુણાકાર કરવાના છે એમ કંઈ તોય ચાલે તો બાળકો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ આ લેક્ચરની સાથે તમને વર્કશીટ આવશે જે તમારે સારા અક્ષરે રફ બુકમાં કમ્પ્લીટ કરવાની છે વધુ આપણે ત્રીજા આપલાથી પાર્ટ 2 માં મળીશું ધન્યવાદ